છૂટા છવાયા વરસાદ બાદ નવસારીમાં વહેતી નદીઓ ફરી. નદીઓમાં નવા નીર આવ્યા. ખેરગામથી પસાર થતી ઔરંગા નદી બે કાંઠે વહેતી થઈ છે. નદીના વહેણમાં પહેલા કરતા વધારો નોંધાતા નાંધાઈ ગામના ગરગાડિયા પુલ પર પાણી ફરી વળ્યા હતા. વરસાદને પગલે 10 ગામના સંપર્ક તૂટ્યા હતા. વલવાડ અને નવસારીને જોડતો પુલ ડૂબી જતા વાહન ચાલકો અને પગદંડીએ જતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. ખાસ કરીને ઔરંગા નદીના આકાશી દ્રશ્યો સુંદરતા વધારી રહ્યા છે. કેમેરામાં આકાશી દ્રશ્યો નદીના સ્વરૂપને વધુ આહલાદક બનાવે છે. પરંતુ બીજી બાજુ નદીઓમાં નવા નીર આવવાથી વહીવટીતંત્ર પર સપાટીઓ પર બાજ નજર રાખીને બેઠું છે. ગ્રામજનો નદી પાસે ન જાય એ માટે વહીવટીતંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. નદીઓના આકાશી સુંદર દ્રશ્યો સર્જાયા છે. નદીના વહેણમાં વધારો નોંધાતા તંત્ર સજ્જ થયું. લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી એકવાર દક્ષિણ ગુજરાતને ધમરોળ્યું છે. ખાસ કરીને નવસારી અને વલસાડ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. આપણે અહીં નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં આવેલા નંધાઈ ખાતેના ઔરંગા નદી ઉપર છે. ધરમપુર અને એના કેચમેન્ટ વિસ્તારમાં પડેલા ભારે વરસાદને કારણે ઔરંગા નદી બંને કાંઠે વહી રહી છે અને ઘોડા પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તમે અહીં જોઈ રહ્યા છો કે અહીં એક લો લેવલ બ્રિજ છે. વલસાડ અને નવસારી જિલ્લાને જોડતો નંધાઈ ગામ પાસે તે પાણીમાં ગરકાવ બન્યો છે અને લોકો 10 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે. એમણે લાંબો અંતર કાપીને પોતપોતાના ગામે જવાની ફરજ પડી રહી છે. અહીં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે જેથી કોઈ આ પુલને પસાર ન કરે. પાણીનો ધસમસતો પ્રવાહ તમે અહીં જોઈ શકો છો કે બંને કાંઠે ઔરંગા નદી વહી રહી છે. ખૂબ જ લાંબા વિરામ બાદ પડેલા વરસાદને કારણે ક્યાંક ને ક્યાંક આ વિસ્તારના ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સમાન બન્યો છે અને ખેડૂતો પોતાની વાવણીમાં લાગી ગયા છે. ખાસ કરીને વાત કરવામાં તો નવસારી અને વલસાડ જિલ્લામાં ચોમાસું ડાંગર મુખ્ય પાક છે તો ખેડૂતો માટે હાલ જે વરસાદ વરસી રહ્યો છે તે આશીર્વાદરૂપ થવાનું છે. જીગર નાયક, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, નવસારી.